तो गुजरात विधानसभा चूंटणी 2022 पहेला एक मोटा समाचार सामे आवी रह्या छे। जे रीते गुजरात विधानसभा चूंटणी पहेला मोटा समाचार सामे आव्या छे। राजकीय गरमावा वच्चे कांग्रेसने लईने हाल आ समाचार आवी रह्या छे। कांग्रेसमां बैठक पॉलिटिक्सनो दौर ए यथावत थयो छे। अमदावादमां आश्रम रोड खाते कांग्रेसना नेताओनी बैठक मळी रही छे। कांग्रेसना एक जूथना नेताओनी आ बैठक मळी छे। उल्लेखनीय छे के आ जूथवाद पण कांग्रेसनो आंखे वळगीने सामे आवी रह्यो छे। ફોનલાઈન પર સંવાદદાતા રીમા દોશી જોડાયા છે। રીમા, જણાવશો જે રીતે કોંગ્રેસની બેઠકનો દોર શરૂ થયો છે, ગણને ગુપ્ત જગ્યાએ એક બેઠક પણ મળી હતી, શું છે વિગતો? ખાસ તો જો વાત કરવામાં આવે કોંગ્રેસનું એ જૂથ એટલે એવું જૂથ કે જે અહેમદ પટેલના જૂથ તરીકે ઓળખાયેલું છે અને એ જૂથ સાથેના જોડાયેલા તમામ ધારાસભ્યોની સાથે સાથે જ કોંગ્રેસના નેતાઓ પણ હાલ કોંગ્રેસના નેતા નરેન્દ્ર રાવલના ઘરે આશ્રમ રોડ ખાતે આ બેઠક યોજી રહ્યા છે। એક તરફ વિધાનસભાના વિપક્ષના નેતા બદલાવાની વાત છે, પ્રદેશ પ્રમુખ બદલાવાની વાત છે, અને ત્યારે તેની વચ્ચે આ જૂથ છે તે વધુ એક વખત સક્રિય થયું છે। તો સાથે જ બીજી વાત કરીએ તો વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીની પહેલા આ જૂથની જે બેઠક મળી છે ખૂબ જ અગત્યની આ બેઠક માનવામાં આવી રહી છે, કારણ કે આ તમામ જે નેતાઓ ભેગા થયા છે તે તેમની ક્યાંક પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતા કોને બનાવવા સહિતની તમામ ચર્ચાઓ છે તે આ બેઠકમાં ક્યાંક કરવામાં આવી હોય તેમ લાગી રહ્યું છે। સાથે જો વાત કરીએ આ બેઠકમાં તો આ બેઠકની અંદર શૈલેષ પરમાર, હિંમતસિંહ પટેલ, સાગર રાયકા, ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ સહિતના કોંગ્રેસના તમામ નેતાઓ આ બેઠકમાં હાલ ઉપસ્થિત છે। જરીમાં આપની પાસેથી એ પણ જાણવું છે કે જે રીતે વિખવાદ આંખે વળગીને સામે આવી રહ્યો છે, આવનારા દિવસોમાં ચૂંટણી છે, તો કોંગ્રેસ આ સમગ્ર વાતને કઈ રીતે જોઈ રહી છે? ભૂમિ, ખાસ તો જો વાત કરીએ તો આ બેઠકની જે વાત છે તો કોંગ્રેસમાં જે પ્રમાણે આંતરિક વિખવાદો છે તે એક બાદ એક ઉગીને આંખે વળગી રહ્યા હોય એમ લાગી રહ્યું છે। હાલની પણ જો પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો જે રીતે થોડાક દિવસ અગાઉ પણ આ તમામ જે નેતાઓ છે તેમણે બેઠક યોજી હતી, આ વખતે બીજી વખત તેઓ બેઠક યોજી રહ્યા છે, ત્યારે સૌથી મહત્વની વાત છે કે જે રીતે બેઠકો છે તેનો દોર અત્યારે કોંગ્રેસમાં શરૂ થઈ રહ્યો છે। કોંગ્રેસનો આંતરિક વિખવાદ તો ચરમસીમાએ છે જ, પરંતુ જો વાત કરીએ તેનાથી પાર્ટીને જે નુકસાન છે તે પણ ક્યાંક આવનારા સમયમાં પહોંચી શકે છે। આ જૂથે અગાઉ ભરતસિંહ સોલંકી સાથે પણ બેઠક યોજી હતી, ત્યારે ભરતસિંહ સોલંકીને પ્રદેશ પ્રમુખ બનાવાય તેવી પણ ચર્ચાઓ હતી, ત્યારે તેની વચ્ચે આ જૂથ એ બેઠક યોજી છે, તેમાં હાલ ભરતસિંહ સોલંકી ઉપસ્થિત નથી, પરંતુ જે ચર્ચા છે કે ભરતસિંહ સોલંકીને ફરીથી પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવે તેવો પણ કેટલાક નેતાઓનો સૂર ઉઠ્યો હતો, ત્યારે તેની વચ્ચે આ બેઠક છે તે ખૂબ જ મહત્વની સાબિત થઈ શકે છે। જેરીમાં તો સમગ્ર વિગત આપવા બદલ આપનો આભાર। તો જે રીતે કોંગ્રેસમાં રાજકીય ઘમાસાણની શરૂઆત થઈ ચૂકી છે અને કોંગ્રેસમાં બેઠક પોલિટિક્સનો દ્વાર પણ શરૂ થયો છે।